નમસ્કાર દર્શક મિત્રો, અતિથિમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. અતિથિ એટલે એવો કાર્યક્રમ કે જે કાર્યક્રમમાં વિશિષ્ટ વ્યક્તિત્વ સાથે આપની મુલાકાત કરી આવે છે અને તેમની સાથે વાતો કરીએ છીએ. અંતરંગ દર્શક મિત્રો, હેલ્થ કોન્સિયસ દરેક લોકો હોય છે, એમાં તો ખાસ કરીને અત્યારની ભાગદોડની દુનિયામાં જે પ્રમાણે લોકો કોન્સિયસ થયા છે પોતાની હેલ્થની બાબતે, હેલ્થની દ્રષ્ટિએ લગભગ દરેકે દરેક સામાન્ય વ્યક્તિ પણ ચિંતિત હોય છે. પરંતુ જ્યારે હેલ્થની વાત આવે ત્યારે સૌથી વધારે જો હેલ્થ માટે કોન્સિયસ રહેવું પડતું હોય તો તે હોય છે સ્પોર્ટ્સમેન. અને સ્પોર્ટ્સમેનને જ્યારે તેની ટીમ સાથે એક ફિઝિયોથેરાપિસ્ટ તેમની સાથે મોકલવામાં આવતા હોય છે, લગભગ દરેકે દરેક ટીમ સાથે એક એક ફિઝિયોથેરાપિસ્ટ હોય છે જે તેમની સતત તંદુરસ્તીની કાળજી રાખતા હોય છે. ફિઝિયોથેરાપિસ્ટ તો ઘણા બધા દરેકે દરેક ટીમમાં હોય છે, પરંતુ જો કદાચ ભારતીય રમત જગત સાથેની વાત આવે તો પહેલાં તો ભારતમાં રમત આવે એટલે પહેલું જ ક્રિકેટ આવે, અને ક્રિકેટમાં જો ફિઝિયોથેરાપિસ્ટની વાત આવે તો કદાચ હું માનું ત્યાં સુધી પહેલું જ નામ આવે ડોક્ટર અલી ઈરાનીનું. ને બસ બિલકુલ, અતિથિમાં આજે અમારી સાથે છે ડોક્ટર અલી ઈરાની. અલીજી, આપકા સ્વાગત હૈ કાર્યક્રમ. થેન્ક યુ. સૌથી પહેલાં તો મને પૂછવાનું મન થાય કે હું ગુજરાતી બોલીશ, જો કદાચ આપ બોલી શકો એટલો પ્રયત્ન કરજો. અલીજી, ફિઝિયોથેરાપિસ્ટ અને એક ટીમ સાથે, એક પ્લેઇંગ ટીમ છે આપણી ઇન્ડિયન ક્રિકેટ ટીમ છે, એક કન્સેપ્ટ કદાચ ક્યાંક વર્ષોથી એવું હતું કે લોકો પોતાની, પ્લેયર્સ પોતાની જાતે જ પોતાની ફિટનેસનું ધ્યાન રાખતા હતા, ક્રિકેટ ગેમમાં એક ફિઝિયો, એક્સક્લુઝિવ ફિઝિયોને સાથે રાખવાનો કન્સેપ્ટ ક્યાંથી શરૂ થયો? જો 1987 સુધી કોઈ પણ એક ડૉક્ટર ટીમ સાથે જતા હતા, હું બોમ્બે હોસ્પિટલમાં હતો, મારા પોસ્ટ એઝ અ રિસર્ચર હતો, મારો રિસર્ચ સ્પોર્ટ્સ ઇન્જરીમાં હતો, તો હનુમાન સિંહ જો હમણાં ગુજરી ગયા, ચેરમેન હતો સિલેક્શન કમિટી, આ રોજ સવારે આવતા હતા, આના ઘૂંટણામાં પ્રોબ્લેમ હતો તો ટ્રીટમેન્ટ માટે આવતા હતા. આ જોઈએ કે 15-20 સ્પોર્ટ્સમેન રોજ મારા પાસે સવારે આવે બીજા પ્રોબ્લેમ લેવીને. આ મને કીધું કે તું એક બહુ ગલત જગા પર છે, ઇન્ડિયન ક્રિકેટ ટીમના તારા જરૂરત છે અને તું અહીંયા હોસ્પિટલમાં છે. તો આ મને બહુ ફોર્સ કરીને એક એપ્લિકેશન મારાથી લીધું. 87 વર્લ્ડ કપના તૈયારી હતો, પણ જો બોર્ડના પ્રોસીજર હતો, બહુ ડૉક્ટર લોકોના એપ્લિકેશન હતો, તો ત્યાંથી આ લોકો જોઈને પહેલાં 25 અલગ કર્યો, 25થી 4 કર્યો. આ 4માં પણ ડૉક્ટર આનંદ જોશી હતો, મારા મિત્ર છે, હું હતો, બીજા કોઈક દિલ્હીના હતો, કોઈક સાઉથના હતો, તો 4 પ્રતિ પછી 2 થઈ ગયા. 2માં પણ રિલાયન્સથી ક્લિયરન્સ હતો કે બંને જાઓ. ઓકે. પણ ત્યારે વર્લ્ડ કપના રૂલ એમ હતો કે 14 પ્લેયર, એક મેનેજર ને તો કોચ અને એક ફિઝિયો ને તો ડૉક્ટર, 16 જ માણસ જવાનો. તો ત્યાં એકના બાદ આવ્યો, તો આ પછી ત્યાંથી હું 87 વર્લ્ડ કપમાં સિલેક્શન મારા થયો. ઉદયપુરમાં અમારા કેમ્પ હતો, આ કેમ્પ પછી દિલ્હી ચાલી ગયો, ત્યાં હું પ્રૂફ કરીને બતાવ્યો કે શું છે. હું મહત્વ બતાવ્યો કે ફિઝિયોથેરાપિસ્ટના કામ ઇન્જરી થયા પછી ટ્રીટમેન્ટ કરવાના નથી. ફિઝિયોથેરાપિસ્ટના મેઇન રોલ જો છે આ પ્રિવેન્શન છે. ઓકે. નહીં નહીં, મારો અલીજી એક ક્વેશ્ચન છે કે જેવા અત્યાર સુધી બિફોર 87 ધેર વોઝ નો ફિઝિયો એક્સપર્ટ પર્ટિક્યુલર કોઈ ઇન્ડિયન ક્રિકેટ ટીમમાં હતો, 87ના વર્લ્ડ કપમાં પણ બહુ સિનિયર મોસ્ટ પ્લેયર, અને જો કદાચ હું ખોટો ન હોઉં તો ઇન્ડિયન પ્લેયર્સ 83ના વર્લ્ડ કપ જીત્યા બાદ એક નશો હતો, એક ત્યાંની જે ટીમ હતી એ સમયની એમાં એક નશો હતો. એવા સમયે સડનલી એક નવા મેમ્બરનું આગમન થવું ટીમમાં, એક્સેપ્ટન્સીમાં પણ ઘણીવાર, કારણ કે લોકો તો એવું જ માનતા હતા, એ પ્લેયરની વાત કરું છું, કે મને કોઈની સલાહની જરૂર નથી, એ ટાઈમે કઈ રીતે એક્સેપ્ટન્સી મળી ડોક્ટર અલી ઈરાનીને? મને એક અઠવાડિયું લાગ્યો. આમાં એમ હતો કે હું પહેલાં આ લોકો સાથે વાત કરવા શરૂ કર્યો, આ લોકોને ઇવેલ્યુએટ કરવા શરૂ કર્યો. હું બધાને એમ કીધું કે જો તમારા જો ટેલેન્ટ છે આ ટેલેન્ટ રહેશે ત્યાર સુધી તમે સ્કોર કરશો
તો તમે ટીમમાં છો, વિકેટ લેશો તો ટીમમાં છો. લલિતજી એવું કહી શકાય કે ફિઝિયોથેરાપી શરૂ કરતા પહેલા સાયકોથેરાપી શરૂ કરીએ લોકો? ના ના ના, હું મહત્વ બતાવ્યો કે શું છે આના મહત્વ શું છે. તો આ એક્સેપ્ટન્સ આ લોકોને શરૂ કર્યો, પછી બતાવ્યું કે શા માટે વોર્મ અપ કરવાનું. તમે આજ ગાડી પણ ચાલુ કરો છો તો પહેલા રેસ કરો છો, થોડા ગરમ થાય પછી તમે આગળ પડો છો. તો એવી રીતે સ્પોર્ટ્સમેનના પણ બધા ઇન્જરી આ લોકો વોર્મ અપ ના કરે આના માટે જ છે. તમે પ્રોપર વોર્મ અપ કરો, પ્રોપર સ્ટ્રેચિંગ કરો તો ઇન્જરી ના થાય. તો આ લોકોને મહત્વ બતાવ્યું કે વોર્મ અપ શું છે, સ્ટ્રેચિંગ શું છે, કયા મસલના જ્યાદા સ્ટ્રેન્થ આપો તો તમારા સ્ટ્રોક સારા જ આવશે, કયા મસલના જ્યાદા સ્ટ્રેન્થ તમે આપશો તો તમારા બોલિંગમાં જોર આવશે. તો આ બધાના રનિંગના ટાઈમિંગ અમે શરૂ કર્યો રાખવા. એક અમારા ટેસ્ટો તો બહુ હમણાં પણ ચાલે છે, એક મિનિટમાં એક પ્લેયર કેટલા રન લઈ શકે છે. આ બહુ સાદા ટેસ્ટ છે. બધા ફિઝિયોથેરાપિસ્ટને તો હું કહું છું કે તમે ટીમના સાથ હો તો જરૂર કરજો. તો શું થાય કે એવરી જો પ્લેયર હોય આના વધારવાના કોશિશમાં છે. ઓકે ઓકે. અને દરેકની સ્ટ્રેન્થ પણ ખ્યાલ આવે કે આ કમ્પેર ટુ કદાચ સ્ટ્રોક સારા મારી શકે છે, પરંતુ રનિંગ બિટવીન વિકેટ્સની અંદર હી ઇઝ વેરી પુઅર. પહેલા પણ અમારા 87 જે પહેલા એટલા સિક્સ પણ નતા. તો આ લોકોને હું બતાવેલો કે કયા શોલ્ડર મસલમાં તમે સ્ટ્રેન્થ લાવશો તો એમ ટચ કરશો તો સિક્સ જશે, બોલ બહાર જવાના જરૂરી છે. નો 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 અલીજી, અત્યારે પૂછવાનું મન થાય કે આપે આટલી બધી 87 to 97 યુ હેડ બીન વિથ ઇન્ડિયન ક્રિકેટ ટીમ, નાઉ સૌથી વધુ કસરતનો ચોર કયો પ્લેયર હતો? નામ નથી લઈ શકું છું બધા, બટ જો ને ચોર ઇન ધ સેન્સ કે નથી ગમતું. નાઉ આ બધા મારા પાર્ટ છે આ બધા લોકો, આઈ નો, પણ છતાં ચલો વધુ આળસ કોણ કરતું હતું જેને સૌથી વધુ તમારે પ્રેશરાઇઝ કરવું પડે કે પ્લીઝ યાર આ કર, તું તારામાં ટેલેન્ટ છે તો તું. સ્ટાર્ટમાં બધા એમ જ હતો, પણ પછી એક વાર સમજી ગયા શું છે તો જ્યાદા કરતો. ઓકે ઓકે. અલીજી કપિલની વાત કરીએ. કપિલજી, કપિલજીનો મેં પણ ઇન્ટરવ્યુ લીધો હતો અને એની અંદર ફિટનેસ વિશેનો ક્વેશ્ચન મેં પણ એમને પૂછ્યો હતો. વોટ ડુ યુ ફીલ કે ક્યાંક ફિટનેસની બાબતમાં કપિલ દેવ જેટલું કહેવાય છે એટલા જ પોતે એટલા કોન્શિયસ હતા ખરા? આ નેચરલ એથ્લીટ હતો. એક કેટલા વાર અમે જોયા અમારા કેમ્પ ત્યારે દિલ્હીમાં હોતા હતા, તો આના ઘર સામને જ હતો નેશનલ સ્ટેડિયમના. તો અમે સવારે 7:30 ગ્રાઉન્ડમાં જાવે તો કપિલ હોકી પ્લેયર સાથે ટ્રેનિંગ આના શરૂ હતો. ઓકે. તો આ લોકોના સાથે વોર્મિંગ અપ સ્ટ્રેચિંગ કરીને પછી અમે જોઈન કરતા હતા. તો મારા તો કહેવા છે કે પાજી નેચરલ એથ્લીટ હતો. આના પલ્સ પણ બહુ ઓછા હતો. અમારા નોર્મલ પલ્સ 72 રહે છે, પણ આ એક જ પ્લેયર હતો જેના પલ્સ હું ક્યારે પણ જોયો તો આના રેસ્ટિંગમાં 56-54 તમે મળી જાય. ઇટ વિલ હેલ્પ લેસ ધ પલ્સ બેટર. ઓકે. કપિલ દાની વાત કરીને જે પ્રમાણે અત્યારના જે કરંટ પ્લેયર છે તેની પણ ચર્ચા કરીશું, પરંતુ એક નાનકડા વિરામ બાદ. દર્શક મિત્રો, સમય થયો છે એક વિરામનો. યુવાન કે જે 63 વર્ષની વૃદ્ધાના પ્રેમમાં પડ્યો અને તેના હવસનો શિકાર બન્યો. અમદાવાદના એક શિક્ષકે ગુરુ અને શિષ્યના સંબંધોને ફરી એકવાર કલંકિત કર્યા છે. ગુનાહિત પ્રવૃત્તિઓનો પર્દાફાશ કરતો કાર્યક્રમ રેડ કોર્નર. રેડ કોર્નર જુઓ રવિવારે રાત્રે 10 કલાકે માત્ર ગુજરાત ન્યૂઝ પર. વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપનું. અતિથિમાં વાત કર્યા છે આપણે ડોક્ટર અલી ઈરાની સાથે. અલીજી, ક્રિકેટ ટીમની વાત તો કરી આપે, 87 to 97 જે પ્રમાણે ઇન્ડિયન ક્રિકેટ ટીમમાં રહે, પરંતુ થોડીક મારે એના પહેલાંની વાત કરવી છે.
ડોક્ટર અલી ઈરાની 4 વર્ષ બરોડામાં પણ રહ્યા હતા. દર્શક મિત્રો, આપને બતાવું કે ડોક્ટર અલી ઈરાનીને કદાચ પ્રથમ વખત ગુજરાતીમાં એનો ઇન્ટરવ્યુ આપ જોઈ રહ્યા છો. ડોક્ટર અલી ઈરાની પોતે બરોડાની અંદર 4 વર્ષ રહેલા છે. અલીજી, કોલેજ ટાઈમની વાત કરવી છે. એથ્લેટ તમે પોતે હતા, મસ્તી પણ ઘણી બધી કરી હશે. વન ઓફ ધ ઇન્સિડન્ટ કે અલી ઈરાની ક્યારે જિંદગીમાં ભૂલી નહીં શકે, કોલેજનો એવો એક ઇન્સિડન્ટ? અમારા ટાઈમમાં 2 સ્ટ્રાઇક તો હતા કોલેજમાં. પછી તોફાન તો થયા જ કરે કોલેજમાં, પણ પઢાઈ પણ હતો સાથે. એમએસ યુનિવર્સિટીમાં હતો હું બરોડામાં, અને તોફાન ય હતું. તોફાન હતા, રેગી વેગી કરતા હતા કોઈનું? લાઇબ્રેરી કાં છે મને ખબર નતા, બસ લાઇબ્રેરી ક્યાં છે ખબર નહોતી. એટલે મીન્સ ભણવા કરતા ક્યાંક ગ્રાઉન્ડમાં રહેવું વધારે પસંદ રહેતું હતું? ના, હું મારા કોલેજમાં તે બરોડા ડિસ્ટ્રિક્ટ માટે ફૂટબોલ રમ્યા, પછી એથ્લેટિકમાં કોઈ પણ હોય, કોઈ પણ સ્પોર્ટ્સ હોય તો આમાં ભાગ લેવાનું. પછી હું મોટરસાયકલ સ્ટન્ટમાં પણ હતો. અમારા એક ઇવેન્ટ હતા એવરી યર કોલેજમાં મોટરસાયકલના, તો આમાં પણ. અલીજી, મને ફેમિલી વિશે થોડીક વાત જાણવી છે આપને. બેઝિકલી યુ આર ફ્રોમ ઈરાન, અને સરનેમ છે ઈરાની. એ પ્રોપર ઈરાની સરનેમ કે એની પહેલાની સરનેમ કઈ કન્ટિન્યુ? ના, મારા ડેડી આવ્યા હતા, પણ મારા આઈ એમ બોર્ન એન્ડ બ્રોટ અપ ઇન મુંબઈ, આમચી મુંબઈ. ઓકે. પછી એક એક્ઝામ આપીને હું બરોડા આવ્યો. બરોડાના જો ફિઝિયોથેરાપી હતો બહુ સારા હતો. ત્યારે હું ફિઝિયોથેરાપીમાં ગયો તો 6 જ કોલેજ હતો ફિઝિયોથેરાપીના, ભારતમાં 6 કોલેજ હતો, અને એ કોલેજમાં 20 સીટ હતો. તો રૂલ એમ હતો બરોડાના કે એક્ઝામ આપવાનું. દિલ્હી પણ ગયા હતા, પણ મને બરોડા પસંદ હતો, બોમ્બેથી નજીક છે. પછી એક વખત તો થર્ડ યરમાં તો એમ લાગ્યું કે હું બોમ્બે પછી ના જાઉં, ગુજરાતમાં જ સેટલ થઈ જાઉં, એમ હતો મારો વિચાર. મારા ડેડીના કેન્ટીન છે નાનાવટી હોસ્પિટલમાં, તો ત્યાં સ્કૂલમાં બનતા ડેડીને હેલ્પ કરવાનો કેન્ટીનમાં. આનાથી શોખ આવ્યો કે આ ફિલ્ડમાં જવાનો. પછી કોલેજ માટે પણ હું બોમ્બેમાં ફૂટબોલ રમતા હતા, 10,000 મીટર્સ, 5,000 મીટર્સ રનિંગમાં હતો, વોલીબોલ ટીમમાં હતો, હોકી ટીમમાં હતો સ્કૂલના કોલેજના. તો જો ઇન્જરી થયા તો મને ખબર પડ્યો કે કેટલા ઇમ્પોર્ટન્સ છે સ્પોર્ટ્સ ફિઝિયોથેરાપીના. પણ હું 86-87માં ત્યારે વાત કર્યો સ્પોર્ટ્સ મેડિસિનના, તો મારા સિનિયર ફિઝિયોથેરાપીસ્ટ બધા હસતા હતા કે એવી રીતે સ્પેશિયાલિટી હોય. પણ મને આજ ખુશી છે કે સૌથી સારા, સૌથી વોન્ટેડ સ્પેશિયાલિટી આજ ભારતમાં સ્પોર્ટ્સ ફિઝિયોથેરાપી છે. તો નાનાવટીમાં મોટા થઈને પછી એમ જ લાગ્યું કે ત્યાં જવાનું, એટલે કે હું 2 વર્ષ બોમ્બે હોસ્પિટલમાં હતો પઢાઈ, પછી ત્યાં રિસર્ચ કર્યો. પછી નાનાવટીમાં 87માં હું જોઈન થયો. 87 જુલાઈ 1 નાનાવટીમાં ગયો, અને મને લાગે લગભગ ઓગસ્ટમાં અમારા 87ના કેમ્પ શરૂ થયો વર્લ્ડ કપના. ત્યાંથી ક્યારથી ચાલુ થઈ ગયો? 1987 to 1997, આજે એક 10 વર્ષનો ગાળો રહ્યો. યાદગાર પ્રસંગો ઘણા બધા થયા હશે. મને જાણવું છે કે ખાસ કરીને ડ્રેસિંગ રૂમની અંદર, કારણ કે સૌથી વધુ નજદીક દરેક પ્લેયર કદાચ એકબીજા સાથે નજદીક ના આવી શક્યા હોય, પરંતુ દરેક પ્લેયર ઇન્ડિવિજ્યુઅલી ફિઝિયોની નજદીક તો હોય જ છે, કારણ કે એની ટ્રીટમેન્ટ, એને ખાસ નીડ હોય છે. જ્યારે બહાર જાય છે, વિદેશ પ્રવાસ કરે છે, ત્યારે ફક્ત ને ફક્ત હી ઇઝ ડિપેન્ડન્ટ ઓન હિઝ ફિઝિયો. અને એમાં પણ આવા મીઠા સ્વભાવવાળા મૃદભાષી ડૉક્ટર અલી ઈરાની જ્યારે તેમની સાથે, કેટલા સ્ટ્રીક રહેતા હતા તમે ત્યાં, કે પ્લેયરનો પ્રભાવ ક્યાંક આપને ડિસ્ટર્બ કરી જતો હતો? ના, આ લોકોના પરફોર્મન્સ સારા ના હોય તો હું સ્ટ્રીક નહોતા. ખાલી આ લોકોના એક્ઝામ્પલ આપું, લાઈક સક્સેસ હેઝ મેની ફાધર્સ, ફેલિયર ઇઝ એન ઓર્ફન. લોક ચડતા સૂરજના નમસ્કાર કરે છે, તમે પરફોર્મ ના કરો તો કોઈ ના પૂછે. આ એક્ઝામ્પલથી કાફી ફરક પડે. દર દિવસ સારા હોય એવી રીતે નથી, એ ખરાબ પણ હોય તો તમે સુધરાવી લો શું છે. તો મારા સિમ્પતિ હોતો ત્યારે, પણ કોઈ બદતમીજી કરે, પ્રેક્ટિસ સારા ના કરે, સિરિયસલી ના કરે,
તો હું સ્ટ્રિક પણ હતો. આ લોકોને ખબર છે કે હું કાફી સ્ટ્રિક પણ હતો. પણ ગેમ પછી બધાને લઈ જવાનું જમવા માટે, સાથે રાખવાનું, બેના ઝઘડા હોય તો કેવી રીતે સોલ્વ કરવાનું. ડ્રેસિંગ રૂમનો કોઈ ઇન્ટરેસ્ટિંગ એવો કોઈ ઇન્સિડન્ટ? સાઉથ આફ્રિકામાં હતો. મને ખબર છે કે કપિલભાજીના એક ફેવરેટ ટ્રાઉઝર હતો બોલિંગ માટે, આ જ પહેરતા હતા. તો આ લોકો આવે ત્યારે તો રિલેક્સ થવા માટે ટાવેલ પહેરી લે યા બીજા કોઈ પહેરીને ટંગાવ્યા હતા, અને એકદમ સડનલી લાસ્ટ મોમેન્ટમાં બધા કપડાં પહેરતા હતા. તો મને યાદ છે કે શ્રીનાથને કપિલના ટ્રાઉઝર પહેરી લીધા. ઓકે. અને કપિલાના ટ્રાઉઝર શોધતા હતા તો બહુ કોમેડી સીન હતો ત્યાં. આ પહેરીને આના એન્કલ ઓછા હતો શ્રીનાથ પહેરીને, અને ખબર પણ નથી કે બીજાના પહેર્યા છે, અને કપિલ ફરતા હતા. તો એક સીન બહુ મને યાદ આવે છે કે અમે આ પૂછતા હતા પણ બધાના કે મારા ટ્રાઉઝર તો કોણ નથી કરતા હતા. પછી જોવા પડે કે કીધું કે શ્રીનાથ આ તો નથી, કીધું ના મારા જ છે રે, મને એટલા નાના કેમ. પાજી, પછી જો કદાચ સતત ચર્ચામાં કોઈ પ્લેયર રહ્યો હોય તો તે છે સચિન તેંડુલકર. સચિન તેંડુલકર ઓલવેઝ હી ઇઝ ટ્રાઇંગ ટુ પ્રૂવ હિઝ, એના જેટલું ટેલેન્ટ છે લગભગ પ્રૂવ કરેલું છે. ઇઝ અ કદાચ ડ્રીમ પ્લેયર હોઈ શકે છે અત્યારની જનરેશનમાં જે લોકો ક્રિકેટમાં આવવા માગે છે. વોટ ડુ યુ ફીલ કે જે પ્રમાણે સચિન હી ઇઝ ફેસિંગ ધ પ્રોબ્લેમ, ખાસ કરીને જે પ્રમાણે અમુક ટૂર અવોઇડ કરે છે, ડુ યુ ફીલ દેટ કે આજે અવોઇડ કરવાની સાથે જે આટલો સ્પેન જે કદાચ એ મિસ કરે છે ઇન્ડિયન ટીમને, હી ઇઝ નોટ સ્પેન્ડિંગ ધેટ ટાઈમ જસ્ટ ફોર ઇમ્પ્રુવિંગ હિઝ ફિઝિકલ ફિટનેસ? આમાં હું સચિનના તો વન મેન આર્મી કહું છું. એક માણસ અકેલા જીતીને બતાવી શકે છે આ સચિન છે. મને લાગે છે કેટલા હિંમતથી તમે કહો છો કે તમે આ પ્લેયરના જરૂરત છે, આ ક્યારે એમ એવોઇડ ના કરે કોઈ પણ ગેમ. મને યાદ છે 87 વર્લ્ડ કપમાં સુનિલ ગાવસ્કરના બુખાર હતો સવારે, ન્યૂઝીલેન્ડ સાથે મેચ હતો નાગપુરમાં. તો મને ખાલી કેપ્ટન કપિલ હતો, અને એટલે જ કીધું આવીને કે મને સુનિલ જ જોઈએ છે, સની રમશે આ મેચમાં. ઓકે. હુ સેડ? સચિન સેડ. કપિલ સેડ. કપિલ સેડ. કેપ્ટન કે મને સની જ જોઈએ છે. ઓકે. જબ ત્યારે આ પ્લેયર આ સામની લે કે કેપ્ટન કહે છે કે મારા જરૂરત છે આજના મેચમાં, તો એક અંદર તે એક એનર્જી આવે છે. અને આ જ મેચમાં 100 એક જ સૌ બનાવ્યા છે વન ડેમાં સુનિલના, આ મેચના હતો. કોઈ પણ બીજા હોતો તો કહે છે કે બુખાર છે, અનફિટ છે, રહેવા દઉં. તો કેપ્ટન ઉપર બહુ છે. મને એમ લાગે છે આજ પણ કોઈ પણ ગેમમાં અગર આ દબાવ તમે સચિન ઉપર લાવો કે તમારા જરૂરત છે, આ એકેલા કરશે. ઓકે. ઘણી બધી વાતો કરે છે, ઘણી બધી વાતો કરે છે, પરંતુ એક નાનકડા વિરામ બાદ. જે 63 વર્ષની વૃદ્ધાના પ્રેમમાં પડ્યો અને તેના હવસનો શિકાર બન્યો. અમદાવાદના એક શિક્ષકે ગુરુ અને શિષ્યના સંબંધોને ફરી એકવાર કલંકિત કર્યા છે. ગુનાહિત પ્રવૃત્તિઓનો પર્દાફાશ કરતો કાર્યક્રમ રેડ કોર્નર. રેડ કોર્નર જુઓ રવિવારે રાત્રે 10 કલાકે માત્ર ગુજરાત ન્યૂઝ પર. વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપનું. કાર્યક્રમ અતિથિમાં વાત કર્યા છે આપણે જાણીતા ફિઝિયોથેરાપિસ્ટ અને 87-97 જે ઇન્ડિયન ક્રિકેટ ટીમના ફિઝિયોથેરાપિસ્ટ રહ્યા હતા ડોક્ટર અલી રાની સાથે. અલીજી, બ્રેક પહેલાં આપણે વાત કરી કે સચિન હી ઇઝ અ કમિટેડ પ્લેયર, અને ક્યારે એ પોતે ફિટનેસની બાબતની વાત કરીએ, સચિનની ફિટનેસની, હાઉ કોન્શિયસ ઇઝ? જો 8-9 મહિના તમે રમતા હોય તો બગર ફિટનેસના તો તમે નથી રમી શકતા.
હી ઇઝ વેરી કોન્શિયસ, ઇઝ કોન્શિયસ. જેવી રીતે આ લોકોના ઉંમર થાય બધા પ્લેયર કોન્શિયસ થાય. મને એમ લાગે છે કે તમે 86, 87, 88 જો તો કપિલ પાજી ચીની પણ નથી નાખતા હતા ચાય ઉપર, ઓકે, વજન ના વર્ડે. તો એવી રીતે બધા પ્લેયર કોન્શિયસ છે. મેક્સિમમ કદાચ આપનો ઝઘડો શ્રીકાંત સાથે થતો હશે, કારણ કે જે એની જે આદત સ્મોકિંગની હતી, આઈ ડોન્ટ થિંક સો કે એની ફિઝિયો કેન એલાઉ એની પ્લેયર ટુ સ્મોક. એક આ બધાના સામને નથી સ્મોક કરતા હતા, કાં બાજુમાં જ આવીને એમ એક બે છોટા પફ મારીને. હી વોઝ નોટ અ પ્રોફેશનલ સ્મોકર કે બેસીને બે ત્રણ સિગરેટ આરામ સિગરેટ આરામથી પીએ એવી રીતે નતા. એક બે પફ મારીને બધાના સામને ડ્રેસિંગ રૂમમાં એમ બેસીને બધાના સામને નથી. ઓકે ઓકે, જે પ્રમાણે કમ્પેરિઝન કરીએ, કદાચ એ સમયની વાત કરીએ, મહેન્દ્ર અમરનાથ, કપિલ દેવ, સુનિલ ગાવસ્કર, અત્યારે સતત પ્રોબ્લેમ અત્યારના પ્લેયર્સનો છે, શું આપ એને કઈ રીતે જસ્ટિફાય કરો છો? આઈધર હેક્ટિક શેડ્યુલ ઓફ ધ મેચ, ક્રિકેટનું હેક્ટિક શેડ્યુલ છે, કે પછી ક્યાંક પોતે સ્ટારડમની અંદર જીવવાના કારણે કરંટ જે પણ ફિઝિયો હોય છે એની ઇન્સ્ટ્રક્શનને એટલા ફોલો નથી કરતા. જો ફિઝિયોના ઇન્સ્ટ્રક્શન એક યુનિવર્સલ ઇન્સ્ટ્રક્શન છે, મારા એક જ રિક્વેસ્ટ છે, જો પણ સ્પોર્ટ્સમેન હોય, કોઈ પણ સ્પોર્ટ્સમેન અલાઉ હોય, તો એક દિવસ જો છે અઠવાડિયામાં આ રેસ્ટ જોવાના બહુ જરૂરી છે. ઓકે, આ એક દિવસ તમે ટ્રેવેલ પણ ના કરો, પણ શું થાય છે, મને એમ લાગે છે હમણાં કે આ જો એક દિવસ રેસ્ટ ના મે કહે છે, આ એક દિવસમાં ટીમના ટ્રેવેલિંગ થાય છે યા કોઈ ફંક્શન થાય છે. ઓકે ઓકે, તો જો અમે જો રેસ્ટ ના વાત કરે છે, ધેટ ઇઝ ફિઝિકલ રેસ્ટ, મેન્ટલ રેસ્ટ. ઓકે, અને છોડી દો આના રૂમમાં રહે કે પૂલમાં જાવે, સ્વિમિંગ પૂલમાં જાવે કે જીમમાં જાય, અને આરામ કરવા દો. કોઈ સ્ટ્રેસ આના ઉપર ના રહેવા જોઈએ. એવી રીતે એક દિવસ દર અઠવાડિયામાં રેસ્ટના જરૂરત છે, જો મને એમ લાગે છે કે નથી મળતા. ફાઇન અલીજી, ક્રિકેટર્સ જેટલા સ્પોર્ટ્સમેન કોઈ પણ હોય છે પોતાની ફિટનેસ માટે એટલા કોન્સિયસ હોય છે, સેમ વે ફિલ્મ સ્ટાર એ લોકોને પણ પોતાની ફિટનેસનું એટલું ધ્યાન રાખવું પડે છે. આપ એટલા જ કનેક્ટેડ છો ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની જાણીતી હસ્તી સાથે. થોડા સમય પહેલાં શાહરૂખ ખાનને જે શોલ્ડર પ્રોબ્લેમ થયો હતો એમાં પણ આપની પાસે જ એ ટ્રીટમેન્ટ માટે આવ્યા હતા. ફિલ્મ સ્ટાર્સની વાત કરું, પર્ટિક્યુલર શાહરૂખની ટ્રીટમેન્ટની વાત કરું, જે પ્રમાણે ઘણા લોકોએ મજાક પણ કરી દીધી, ધીસ ઇઝ જસ્ટ ફોર શો ઓફ, એ કદાચ લગાવીને આવ્યો છે, અલીજીએ લગાવડાવ્યું છે, નામ આવ્યું હતું અલીજીનું, પણ કે ખાલી શો ઓફ કરવા આવ્યો છે. પર્ટિક્યુલર એ ઇન્જરી માટે વાત કરવી છે મને. 2002-2003 અને રોટેટર કફ ટેર થયો હતો, સુપ્રા સ્પાઇનેટિસ કરીને એક લિગામેન્ટ છે શોલ્ડરના અંદર, જો બહુ મહત્વ રોલ રાખે છે મૂવમેન્ટ્સ માટે. અને આ પાર્શિયલ ટેર હતો, જો MRIમાં સાફ બતાવ્યો કે ટેર છે. પછી 2008 બીજા શૂટિંગમાં આ પડી ગયા, પૂરા લોડ આવીને જો પાર્શિયલ ટેર હતો, આ કમ્પ્લીટ ટેર થઈ ગયા. હમણાં એક સુપ્રા સ્પાઇનેટિસ બહુ ઇમ્પોર્ટન્ટ લિગામેન્ટ છે શોલ્ડરના, આના કમ્પ્લીટ ટેર થયા પછી તમે શું કરે? એક નોર્મલ લાઈફ જીવવાનું હોય, એવી રીતે બેસીને કશું કામ ના કરે, એક્ટિંગ ના કરો, પ્લેયર ના બનો તો ચાલશે. પણ આ સાફ કીધું કે મને સ્ટન્ટ કરવાનું છે, હું પોતાના સ્ટન્ટ કરીશ. તો મને એમ લાગે છે જો આજના જો ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જો ઇન્જરીઝ છે અને સ્પોર્ટ્સના જો ઇન્જરી છે, સેમ છે, કોમન છે. બંને ફિટનેસ ટ્રેનિંગ કરે છે, બંને જીમ ટ્રેનિંગ કરે છે, આ લોકો સ્ટન્ટ કરે છે, આ લોકો ગેમ રમે છે. જો બોડીના જો મૂવમેન્ટ છે, જો લિગામેન્ટ્સ છે, જો ની છે, જો ઘૂંટણ છે, આ બધા તો સેમ જ છે. સમય ખૂબ જ ઓછો છે, પરંતુ મારો નેક્સ્ટ ક્વેશ્ચન એ છે, મને ખ્યાલ છે કે બહુ જ ડિપ્લોમેટિકલ આન્સર ડૉક્ટર અલી ઈરાની મને આપશે, બટ હું માનું છું કે જે પ્રમાણે ખુલ્લે આમ ચોખ્ખી વાત કરવા માટે જાણીતા છે અને અમને અપેક્ષા પણ છે, મારા વ્યુઅર્સને પણ અપેક્ષા છે, ડુ યુ ફીલ દેટ કે ડૉક્ટર અલી ઈરાનીના 10 યર્સનો સ્પેન 87-97 ત્યારબાદ ઇન્ડિયન ક્રિકેટ ટીમને ખરેખર ડૉક્ટર અલી ઈરાની જેવા ફિઝિયો હજી નથી મળી શકતા? આ સવાલ હું ડૉક્ટર અલી ઈરાનીએ કોન્શિયસલી પૂછી રહ્યો છું. મને એમ લાગે છે કે બ્રિટિશર્સ છે, જો ગોરાસ છે, આ ઇન્ડિયાથી ગયો, ફિઝિકલી ગયો, લેકિન મેન્ટલી હજુ પણ રૂલ કરે છે. અમે આજ અમારા યુએસમાં 6,000 ફિઝિયોથેરાપિસ્ટ ઇન્ડિયન છે,
જો ત્યાં લોકો માને છે કે અમે સારા છે, આના માટે ત્યાં છે, તો મને આશ્ચર્ય આ થાય છે કે આજે પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સ છે, 3 વર્ષ ફિઝિયોથેરાપિસ્ટ 3 વર્ષ જાવીને સ્પોર્ટ્સ મેડિસિન કરે છે, તો ઇન્ડિયામાં ના હોય એવી રીતે નથી. તો એક પોલિસી મેટર છે, જ્યાં સુધી હોય અમે, અગર તમે પ્લેયર ઇન્ડિયન લેતા હોય કે સારા છે, તો એવી રીતે ફિઝિયોથેરાપિસ્ટ પણ ઇન્ડિયા હોવાની જરૂરી છે. કાલ તમે નથી કહી શકતા કે ભાઈ ફાઇનાન્સમાં ઇઝરાયલ સારા છે તો ફાઇનાન્સ મિનિસ્ટર ઇઝરાયલી લઈ લો તમે. હો રાઈટ, તમે ઇન્ડિયન રાખો છો. વી હેવ 183 વર્લ્ડ કપ વિથ 100% ઇન્ડિયન. ક્યારે પણ અમે જીત્યા છે, ઇટ વોઝ 100% ઇન્ડિયન. Then why? Okay. Now, લાસ્ટમાં સહેવાગની જે ફિટનેસનો પ્રોબ્લેમ સતત ચર્ચામાં રહે છે, સહેવાગની ફિટનેસના પ્રોબ્લેમ માટે શું કહેવું છે? મને જો નજીકથી તો ખબર નથી કે શું છે ફિટનેસના, પણ આઈ કેન ઓનલી સે ઇન્જરીઝ આર પાર્ટ ઓફ અ સ્પોર્ટ્સમેન. આ સાથ રહેશે સ્પોર્ટ્સમેનના. તમે કેટલા આને પ્રિવેન્ટ કરી શકે છે આ ઇમ્પોર્ટન્ટ છે. પછી તમારા ફિઝિયોથેરાપિસ્ટ કેવી રીતે તમે ગાઈડન્સ આપો છો ફોર પ્રિવેન્શન. ફિઝિયોથેરાપિસ્ટ આ પણ કહી શકે છે યુ આર ફેટિક, તમે બહુ રમી લીધા, 1-2 મેચમાં રેસ્ટ લઈ લો, જરૂરી છે તો બોડીના રેસ્ટ મળશે. યુ હેવ ટુ ઓબે ધેમ. એન્ડ અ ફિઝિયોથેરાપિસ્ટ શુડ વર્ક ટુવર્ડ્સ પ્રિવેન્શન. હજુ પણ હું આ જ કહું છું કે પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર. ઓકે, અને અલીજી લાસ્ટમાં જે પણ સ્પોર્ટ્સમેન અપકમિંગ છે તેને આપનો મેસેજ શું છે? મારા મેસેજ આ છે કે તમારા બહુ ઇમ્પોર્ટન્ટ છે કે તમે પોતાના ફિટ રાખો. હું આગળ જાવીને કહું છું, સુપર ફિટ રાખો. ટ્રેનિંગ બહુ ઇમ્પોર્ટન્ટ છે, વોર્મિંગ અપ એન્ડ સ્ટ્રેચિંગ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. પ્રેક્ટિસ તમારા ગેમ થયા પછી પણ કુલિંગ ડાઉન પ્રોસેસ ઇમ્પોર્ટન્ટ છે. ઓર જો પણ ફિઝિયોથેરાપિસ્ટ પાસે જાવે તો આ જો કે આ રેકોગ્નાઇઝ ફિઝિયોથેરાપિસ્ટ છે, આના પાસ ઇન્ડિયન એસોસિએશન ફિઝિયોથેરાપિસ્ટના રજિસ્ટ્રેશન નંબર હોવા જોઈએ, આઈપી મેમ્બર છે કે નથી. અમારા ઇન્ડિયામાં ક્વેક ફિઝિયોથેરાપિસ્ટ બહુ છે, બધા ક્લેમ કરે છે કે અમે ફિઝિયોથેરાપિસ્ટ છું. નમસ્કાર.